નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગત લોકસભાની ચૂંટણી વખતે સૌથી ચર્ચાયેલો મુદ્દો હતો ક્ષત્રિય સમાજના આંદોલનનો. ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે આવામાં લોકસભાની ચૂંટણીમાં એક મંચ પર આવેલા ક્ષત્રિયો ફરી એકવાર એક થયા હતા. અમદાવાદમાં ક્ષત્રિયોના મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એ દરમિયાન સમાચાર એવા મળ્યા કે ભાવનગરના શાહી પરિવારના જયવીર રાજસિંહજીએ શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે એવું પણ નિવેદન આપ્યું હતું કે હું મારા પરિવાર અને મારા પૂર્વજોના નામે રાજનીતિ નહીં કરું, મને લઈને જે સમિતિની રચના કરવામાં આવી છે તેમાં પણ રાજકારણ ન થવું જોઈએ. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી, ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે આપણે કઈ દિશામાં જવું જોઈએ, આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં જાય છે તે હવે જોવાનું રહ્યું. તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની આગે વાની હેઠળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સંમેલનને લઈને જયવીર રાજસિંહજી નારાજ થઈ ગયા હતા. સાથોસાથ ભાવનગરના જયવીર રાજસિંહજીના પરિવારના નામનો રાજકારણ માટે ઉપયોગ થતા જયવીર રાજસિંહજીએ સમિતિમાંથી છેડો ફાડી નાખ્યો છે. તેમણે કહ્યું છે કે અમને દુઃખ થયું છે કે સમાજના વડીલ વ્યક્તિની સિદ્ધાંતોનું વિવેક નથી, જે જગ્યાએથી આવીને આવી વાતો કરે છે. મેં સ્પષ્ટ કહેલું છે કે મારા સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું. મેં જે પોસ્ટ મૂકી હતી તે મારા પિતાના સમર્થન માટે મૂકી હતી, કોઈ રાજનીતિ માટે મૂકી ન હતી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.